નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 5.3 ના અત્યાર સુધીમાં આપણે સાત દાખલાઓ ગણી લીધા. હવે જોવાના છીએ 8, 9 અને 10. તો કરીએ શરૂઆત. 8માં દાખલામાં શું કીધું છે કે એન બરાબર 4, ડી બરાબર 2, એસએન બરાબર -14 આપેલા હોય તો n અને a ની કિંમત મેળવો. કે અહીંયા આપણને an બરાબર 4 આપી દીધા છે, d બરાબર કેટલા આપી દીધા છે 2, અને sn બરાબર -14 આપી દીધા છે. તો આપણે n અને a ની કિંમત મેળવવાની છે. આપણી પાસે an પણ છે, બરાબર છે, d છે અને sn છે, a પણ નથી અને n ની કિંમત પણ નથી, બરાબર છે. હવે sn અને an બંનેને સમાવતું જે સૂત્ર છે, sn બરાબર n/2 કૌંસમાં a + an, તો ત્યાં આપણી પાસે a અને સોરી હા an ની કિંમત છે પણ a ની કિંમત નથી અને n ની કિંમત પણ નથી, બરાબર છે. તો એટલા માટે આપણે a સૂત્રનો ઉપયોગ કરી શકીએ. d ની કિંમત વાળો આપણી પાસે an નું એક સૂત્ર છે કે ભાઈ an બરાબર a + n - 1 × d. તો ત્યાંથી આપણને કોઈ શક્ય તારે કિંમત નહીં, તો an બરાબર 4, a તો મેળવવાનો છે, n - 1 અને d ની કિંમત છે 2, માટે 4 બરાબર a + અહીંયા ગુણાઈ જશે તો 2n - 2, આ -2 આ બાજુ લઈ આવો તો 6 બરાબર a + 2n. આપણે આ a ની કિંમત જો કરી નાખીએ તો a બરાબર આ 2n બરાબર ને આ બાજુ આવે તો 6 - 2, a બરાબર કેટલા આવશે તો કે 6 - 2m. હવે આગળ વધીએ આ દાખલામાં. તો કે આપણી પાસે sn ની કિંમત છે, તો sn નું સૂત્ર લગાડીએ, n/2 2a + n - 1 × d, જ્યાં sn ની કિંમત આપી છે -14 બરાબર n/2 2a, a ની કિંમત નથી આપેલી, n - 1 અને d ની કિંમત આપણી પાસે છે 2, માટે આ 2 ને અહીંયા ગુણી દો તો -28 બરાબર n / 2a, અને આ 2 ને અંદર ગુણી દઈએ તો 2n - 2. હવે -28 બરાબર n / 2, હવે અહીંયા a 2n અને 2 છે, બરાબર છે. તો આમાં આપણી પાસે હજી શક્યતા છે કે આ 2 દરેકમાંથી સામાન્ય નીકળી જાય. તો 2 સામાન્ય નીકળી જાય, બરાબર છે. તો અહીંયા શું થશે તો કે 2 સામાન્ય લઈ જાઓ એટલે અહીંયા 2n અને કૌંસમાં આવશે a + n - 1, માટે આ 2 ને અહીંયા ભાગાકારમાં લઈ જાઓ તો -28/2 બરાબર n / a + n - 1, માટે -14 બરાબર n / a + n - 1. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ દાખલામાં જો જુઓ તો અહીંયા આપણને આગળ બીજી કોઈ શક્યતા તો જણાતી નથી. તો આપણે શું કરીશું કે a ની જગ્યાએ આ 6 - 2n કિંમત લખી નાખીએ, તો શું થશે કે આ જે સ્વરૂપ છે એ બધું n વાળું થઈ જશે. કેવું થઈ જશે? n વાળું. તો એમાં આપણને આગળ કોઈ ગણતરી થશે, માટે -14 બરાબર m ગુણાકારમાં a ની જગ્યાએ તમે 2a 6 - 2n + n - 1, માટે -14 બરાબર n ગુણાકારમાં હવે 6 માંથી 1 જાય તો 5 આવશે અને -2n + n, તો અહીંયા કેટલા થઈ ગયા છે -n. ચાલો
તો હવે આગળ વધીએ તો આ n નો ગુણાકાર અંદર કરી દઈએ માટે માઇનસ 14 બરાબર n નો ગુણાકાર કરો તો 5n માઇનસ n નો વર્ગ માટે અહીંયા શું થશે આ માઇનસ n ના વર્ગ આખું જ પદ ને બરાબર ને આ બાજુ આવી જો તો પ્લસ n નો વર્ગ થઈ જશે માઇનસ 5n અને માઇનસ 14 બરાબર 0 કેટલા થઈ જશે n નો વર્ગ માઇનસ 5n માઇનસ 14 બરાબર 0 તો હવે આ દાખલામાં આપણે શું કરવાના છે કે આપણે આ માઇનસ 14 ના એવા ભાગ કરવા પડે કે જેનો જવાબ કેટલો આવે માઇનસ 5 તો માઇનસ 14 ના બે ભાગ કરો તો 7 તો 14 થાય હવે માઇનસ 5 લાવવાના છે તો આ 7 છે એ જો મોટા છે એ માઇનસ હોય ને 2 છે એ પ્લસ હોય તો માઇનસ 7 વત્તા 2 તો કેટલા થઈ જવાના છે માઇનસ 5 માટે n નો વર્ગ માઇનસ 7n વત્તા 2n માઇનસ 14 બરાબર 0 બંને માંથી સરખા પદ સામાન્ય લઈ લો તો n જ સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે n માઇનસ 7 2 અને 14 માંથી 2 સામાન્ય નીકળે તો n માઇનસ 2 સત્તા ને 14 માટે 0 માટે n માઇનસ 7 અને n વત્તા 2 બરાબર 0 માટે n માઇનસ 7 બરાબર 0 લઈ લો તો n બરાબર 7 આવશે n વત્તા 2 બરાબર 0 લઈ લો તો n બરાબર માઇનસ 2 મળે હવે માઇનસ 2 કિંમત આપણે લઈ શકીએ નહીં કારણ કે તમને ક્યારેય એવું ન આપે કે n બરાબર માઇનસ 2 બરાબર એટલે કે આપણી પાસે માઇનસ 2 પદો છે બરાબર છે એટલે આ કિંમત શક્ય નથી તો n ની કિંમત તમને મળી 7 આપણે મેળવવાનું છે હવે a તો અહીંયા તમે a ની કિંમત n વાળા સ્વરૂપમાં લખી એટલે કે આપણી પાસે a બરાબર હતું 6 2n બરાબર 6 2n એટલે કે અહીંયા 7 બરાબર 6 7 2 14 તો 6 માંથી 14 ની બાદબાકી કરીએ એટલે કે 14 માંથી 6 જાય તો 8 અને મોટા પદ ની નિશાની માઇનસ માટે a બરાબર કેટલા આવ્યા માઇનસ 8 વિદ્યાર્થી મિત્રો આ ગણતરી તમારે અહીંયા થોડી વધારે ટફ પડશે જે તમને વારંવાર પુનરાવર્તન થકી જ યાદ રહેશે બરાબર છે વારંવાર પુનરાવર્તન થકી જ યાદ રહેશે આગળ વધીએ નવમા દાખલામાં શું કીધું છે કે a બરાબર 3 n બરાબર 8 sn બરાબર 192 આપેલા હોય તો d ની કિંમત મેળવો શેની કિંમત મેળવવાની છે આપણે અહીંયા d સામાન્ય તફાવત d ની કિંમત મેળવો તો a બરાબર 3 કીધા છે n બરાબર 8 અને sn બરાબર 192 તો sn નું સૂત્ર n by 2 કૌંસમાં 2a plus n minus 1 into d જ્યાં sn બરાબર આપી દીધા છે 192 બરાબર n ની જગ્યાએ આપ્યા છે 8 ભાગ્યા 2 થઈ જશે કૌંસમાં 2 a બરાબર આપી દીધા છે 3 વત્તા n ની જગ્યાએ 8 minus 1 અને ગુણાકારમાં d ની કિંમત તો આપણે મેળવવાની છે માટે 192 બરાબર 2 ચોક 8 થઈ જશે તો અહીંયા આવશે 4 અને કૌંસમાં 2 3 6 વત્તા 7 8 માંથી 1 જાય તો 7 ગુણાકારમાં d માટે હવે શું થશે તો કે આ 192 ભાગ્યા કરી નાખો 4 ગુણાકારમાં છે એટલે બરાબર 6 વત્તા 7 d 192 ભાગ્યા 4 કરશો તો 4 4 16 વડે ભાગ ચાલશે બરાબર છે ચોકે ચોકે 16 19 માંથી 16 ની બાદ બાકી કરો તો 3 આવે એટલે કે 32 અને 4 8 ને 32 બરાબર 6 વત્તા 7 d આ 6 આ બાજુ આવશે તો 48 માઇનસ 6 બરાબર 7 d માટે 42 બરાબર 7 d અને આ 7 ભાગાકારમાં આવે તો 42 ના છેદમાં 7 બરાબર d 7 6 42 માટે d બરાબર કેટલા મળે આપણને 6 d બરાબર કેટલા મળી ગયા અહીંયા આપણને 6
ચાલો આગળ વધીએ દસમો દાખલો L બરાબર 28 S એટલે કે સરવાળો 144 પદની સંખ્યા શું કહેવાય એને n તો a મેળવો એટલે કે આપણી પાસે અહીંયા n આપેલા છે 9 S જેને આપણે SN પણ કહી શકીએ 144 L 28 અને આ L ને તમે શું કહી શકો n પણ કહી શકો આપણે મેળવવાનો છે a તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈને તમે નક્કી કરી શકો કે a m sn અને n તો an વાળો સૂત્ર આપણી પાસે કયું છે તો કે sn બરાબર n / 2 કૌંસમાં a વત્તા a જ્યાં તમને આપી દીધું છે s બરાબર 144 n બરાબર 9 છેદમાં 2 a ની કિંમત મેળવવાની છે અને s l એટલે કે છેલ્લો પદ જે આવશે 28 માટે અહીંયા લખી શકો 144 ગુણ્યા 2 અને આ 9 ગુણાકારમાં છે એ આવી જશે ભાગાકારમાં બરાબર a વત્તા 28 બરાબર થોડીક આપણે સરળતા માટે એક સ્ટેપ વધારે 16 9 144 થઈ જશે 16 2 32 બરાબર a વત્તા આવશે 28 ચાલો 28 પ્લસ છે આ બાજુ લઈ જાઓ તો 32 માઈનસ 28 બરાબર a માટે આ a બરાબર કેટલા થઈ જશે 4 કેટલા આવશે a બરાબર 4 તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 3 ના 8 9 અને 10 ત્રણ દાખલાઓની આપણે અહીંયા ગણતરી કરી આ દાખલાઓમાં દાખલા નંબર 8 જે છે અને આની આગળ જે આપણે દાખલા નંબર 6 અને 7 ગણ્યા આ ત્રણ દાખલાઓની તમે વારંવાર જો પ્રેક્ટિસ કરશો તો એ તમારા માટે ખૂબ સરળ બની જશે તો અહીંયા આ દાખલાઓની અંદર આપને જો કોઈ ક્વેરી કે ડાઉટ હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ